સોમનાથના સાગર દર્શન હોલ ખાતે યાત્રાધામ વિકાસના મંત્રી પુણેશ મોદી દ્વારા વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ બેઠકની લોકાર્પણ થનાર સર્કિટ હાઉસ તેમજ આગામી દિવસોમાં યાત્રાધામના વિકાસ બાબતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। સોમનાથના સાનિધ્યમાં આધુનિક અને ટેકનિકથી બનાવેલ રૂપિયા 30 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત આધુનિક અને સુવિધાસભર અતિથિગૃહનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી જોડાશે। સોમનાથ ખાતે સવારે 10 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં માર્ગ મકાન અને પ્રવાસન યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પુણેશભાઈએ મોદીએ આજે સોમનાથ મંદિર ટ્રસ્ટના સાગર દર્શન ગેસ્ટ હાઉસના સભાખંડમાં પત્રકારો સાથે સંવાદ કરી આવતીકાલે તારીખ 21 જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ અતિથિગૃહનું આવતીકાલે લોકાર્પણ કરી રહ્યા છે। આ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। આ લોકાર્પણ પ્રસંગે પૂર્વે આજે સાંજે તારીખ 20 જાન્યુઆરીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ 75 બોટમાં 1100 દીવડા સમુદ્ર આરતી સહિતના કાર્યક્રમની વિગતો આપી હતી। આવનારા દિવસોમાં હાલ પૂરતા જે આપણી પાસે જે 3 હેલીપેડ સોમનાથમાં આવેલા છે એ હેલીપેડ 3ને એકત્ર આખા વિસ્તારમાં કરીને એક સારું હેલીપોર્ટ સુવિધાવાળું એ પણ અમે ગુજરાતમાં 6 સ્થાનોએ કરવા જઈ રહ્યા છીએ। એ સોમનાથના હોય, અંબાજી હોય, સાપુતારા હોય, કેવડિયા હોય, અનેક જગ્યા પર અમે આ પ્રકારે હેલીપોર્ટ બનાવવા તરફ જઈ રહ્યા છીએ, અમદાવાદ પણ હોય। તો આ બધી આવનારા દિવસોમાં અનેક કનેક્ટિવિટી હેલિકોપ્ટરની પણ વધે, હાલમાં અમે સુરતથી વડોદરા અને સુરતથી રાજકોટ, સુરતથી અમદાવાદ, સુરતથી અમરેલી, સુરતથી ભાવનગર ફ્લાઇટ પણ શરૂ કરી છે। અમદાવાદમાં પણ જે પ્રમાણે અમદાવાદ દર્શનનો હેલિકોપ્ટર સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે। આવનારા દિવસોમાં જે સી પ્લેનની અમારી જે એ પણ અમારા પાઇપલાઇનમાં કામ છે કે જે કેવડિયાથી સાબરમતી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આપણે અમદાવાદ, તો આ પણ સુવિધા થોડા દિવસો થોડા મહિનાઓમાં અમે એની તરફ પણ આગળ વધી રહ્યા છે। તો દરેક ફેસિલિટી, દરેક આ પ્રકારની સેવાની ઉપલબ્ધતા એ સોમનાથને પણ મળે એના માટે પણ અમે સતત અમારું કાર્ય ચાલી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ।